subscribe now and press the bell icon. Never miss an update. Namaskar vidyarthi mitro. Jai Krishna. Gangotri School Gondal ma apnu hardik swagat chhe. Aaje apne dhoran 4 vishay angreji tema unit 6 Coco is calling. Cucu એટલે કે કોઈ ઇઝ એટલે છે કોલિંગ એટલે કે ફોન કોયલ ફોન કરી રહી છે કુકુ ઇઝ કોલ તેનો વિશે આપણે અભ્યાસ કરીશું કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી અથવા પક્ષી ની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે કે કોઈ પણ વ્યક્તિ હોય પક્ષી હોય અથવા તો પ્રાણી હોય કે તેની ક્રિયા એટલે કે તે શું કામ કરે છે શું કાર્ય કરે છે તેના વિશે આપણે જાણવું હોય તો ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે જેમ કે ઇઝ હી રનિંગ કે શું તે દોડી રહ્યો છે ઇઝ સી જમ્પિંગ શું તે કૂદી રહી છે તો ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે કે કોઈ પણ વ્યક્તિનું કાર્ય જાણવું હોય કે તે શું કાર્ય કરે છે શું કામ કરે છે તેના વિશે જાણવું હોય વ્યક્તિ અથવા પ્રાણી અથવા તો પક્ષી કે તે શું કાર્ય કરી રહ્યું છે તેના વિશે જાણવું હોય તો ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં હોય છે કે ઇઝ વડે આપણે પ્રશ્ન પૂછી તેનો જવાબ યસ અથવા તો નો આ બેમાં હોય છે તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલું છે લાફિંગ કે કોઈ પણ ચિત્ર આપેલ હોય અથવા તો તમને શબ્દ આપેલ હોય જે તમને અત્યારે બોર્ડમાં દેખાઈ રહ્યો છે તો આવી રીતના શબ્દ આપેલ હોય અથવા તો તમને ચિત્ર આપેલ હોય હસવા કે વ્યક્તિ હસી રહી છે તેનું ચિત્ર આપેલું હોય ઇઝ સી લાફિંગ તો શું તે હસી રહી છે તો તેનો જવાબ શું આવશે યસ ચિત્ર પરથી આપણને ખબર પડી ગઈ કે તે જે વ્યક્તિ છે ઈ હસી રહી છે તો આપણે લખીશું યસ ત્યાર પછી આપણે લખીશું સી યસ સી અને ત્યાર પછી લખીશું is yes see is હવે બીજો જવાબ લખવાનો છે આખો આપણે કહી દીધું કે ચિત્ર પરથી કે હા તે છે કે હા તે હશે છે તો હવે આખે આખો જવાબ આપણે લખીશું તો અહીંયા અહીંયા સુધીનું આપણે એવું જ લખીશું yes see is અને પછી આ સ્પેલિંગ લખી નાખશું લાફિંગ યસ સી ઇઝ યસ સી ઇઝ લાફિંગ હા તે છે હા તે હસી રહી છે ત્યાર પછી આપણે બીજું જોઈએ ડાન્સિંગ નાચો તો તેનો પ્રશ્ન છે ઇઝ સી સિંગિંગ શું તે ગાઈ રહી છે તો અહીંયા તો આપણને શબ્દ આપ્યું છે ડાન્સિંગ નાચી રહ્યો છે ઇઝ સી સિંગિંગ શું તે ગાઈ રહી છે ના તો આપણે અહીંયા શું લખીશું નો કે ચિત્રમાં અથવા તો ત્યાં શબ્દ આપેલો છે અહીંયા તો તેમાં તો ડાન્સિંગ એટલે કે તો તેમાં તો ડાન્સ કરી રહી છે તો અહીંયા જવાબ આવશે નો આપણે લખીશું નો ત્યાર પછી આવશે સી નો સી ઇઝ હવે અહીંયા ખાસ શીખવાનું છે કે
not sleeping. ફરી વાર જોઈ લઈએ આપણે. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા તો પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા તો નો માં હોય છે. લાફિંગ, ઇઝ સી લાફિંગ? શું તેણી હસી રહી છે? યસ સી ઇઝ, હા તે છે. યસ સી ઇઝ લાફિંગ, હા તેણી હસી રહી છે. ડાન્સિંગ, ઇઝ સી સિંગિંગ? શું તેણી ગાઈ રહી છે? નો સી ઇઝ નોટ, ના તે નથી. નો સી ઇઝ નોટ સિંગિંગ, ના તેણી ગાઈ રહી નથી. સિટિંગ, ઇઝ સી સિટિંગ? શું તેણી બેઠી છે? યસ સી ઇઝ, યસ સી ઇઝ સિટિંગ, હા તે છે, હા તે બેઠી છે. ક્લેપિંગ, ઇઝ હી ક્લેપિંગ? શું તે તાળી પાડી રહ્યું છે? યસ હી ઇઝ, યસ હી ઇઝ ક્લેપિંગ, હા તે છે, હા તે તાળી પાડી રહ્યો છે. રાઇટિંગ, ઇઝ હી સિંગિંગ? શું તે ગાઈ રહ્યો છે? નો હી ઇઝ નોટ, નો હી ઇઝ નોટ સિંગિંગ, ના તે નથી, ના તે ગાઈ રહ્યો નથી. રીડિંગ, ઇઝ સી સ્લીપિંગ? શું તેણી સૂતી છે? નો સી ઇઝ નોટ, નો સી ઇઝ નોટ સ્લીપિંગ, ના તે નથી, ના તેણી સૂઈ રહી નથી. વિદ્યાર્થી મિત્રો, તમને એ નામ પરથી ઇઝ વડે પ્રશ્ન જે પૂછવામાં આવ્યા છે તે પ્રશ્નના જવાબ યસ અથવા તો નો માં કેવી રીતે લખવા તે બધાને સમજાઈ ગયું હશે. ફરી મળીશું ત્યાં સુધી. થેન્ક યુ.